રામપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગામાં ખોટા જોબ કાર્ડ બનાવી વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યાની રાવ. અમીરગઢ તાલુકાના રામપુરા વડલા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગામોમાં મનરેગા યોજના હેઠળ ગ્રામજનોની જાણ બહાર ખોટા જોબ કાર્ડ અને ખોટા બેંક ખાતા મારફતે બારોબાર નાણાં ઉપડી ગયા હોવાની રાવ સાથે આજે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગ્રામ પંચાયત કચેરી આગળ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રામપુરા વડલા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંકા કંસારા રામપુરા અને વગડરી ગામે આવેલા છે. આદિવાસી વિસ્તાર ધરાવતા આ ગામોના લોકો રોજગારી માટે ટરવરતા હોય છે, ત્યાં બીજી તરફ ગ્રામ પંચાયતમાં મનરેગામાં ભ્રષ્ટાચાર કરી લોકોને રોજગારી આપવાના બદલે તેમની જાણ બહાર ખોટા જોબ કાર્ડ બનાવી અને બારોબાર બેંક ખાતા ખોલાવી એટીએમથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાની રાવ સાથે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્ર થયા હતા અને ગ્રામ પંચાયત કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા અને આ બાબતે તલાટી કમ મંત્રીની લેખિત રજૂઆત કરી તેમના નામે બનાવવામાં આવેલા જોબ કાર્ડ બે દિવસમાં તેઓને સુપ્રત કરવામાં નહીં આવે તો જિલ્લા વિકાસ અધિકારી કચેરી ખાતે ધરણા કરવામાં આવશે અને તેમ છતાં પણ તેમની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભા સુધી જવાની ચીમકી આપવામાં આવી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જે લોકો મનરેગામાં મજૂરી કામ ગયા જ નથી તેવા લોકોના ખોટા જોબ કાર્ડ બની ગયા છે. કેટલાક લોકો પોલીસમાં નોકરી કરતા હોવા છતાં પણ તેમના જોબ કાર્ડ બનાવી પેમેન્ટ ઉપાડવામાં આવ્યા છે. આ બાબતે તપાસ કરી કૌભાંડ આચરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી લોકોને રોજગારી મળે તે માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતે તલાટી કમ મંત્રી વી ડી ચૌધરીને પૂછતા આ બાબતે તેમણે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને તપાસ ટીડીઓ કરશે તેમ જણાવ્યું હતું. રામપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આદિવાસી વિસ્તાર હોવાથી લોકોની જાણ બહાર ખોટા જોબ કાર્ડ બન્યા છે. તેમાં એક જ વ્યક્તિના બે બે જોબ કાર્ડ અને કેટલાક લોકો સરકારી નોકરી કરતા હોવા છતાં તેમના જોબ કાર્ડ બનાવી ચાલુ નોકરી દરમિયાન પણ તેમના નામે નાણાં ઉપાડી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અશોક રાણાવાસિયા, જેડએસ ટીવી, અમીરગઢ. મારું નામ ડામોર રમેશભાઈ ચમનાભાઈ છે, હું રામપુરાનો વતની છું. અમારે ત્યાં 2015 માંડીને મનરેગામાં મોટું કૌભાંડ થયેલ છે, જેમાં લોકોના બબ્બે જોબ કાર્ડ બનાવીને રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા છે અને ખોટા ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી અને તેમના રૂપિયાનો લેવડ દેવડ કરવામાં આવી છે. અમારે ત્યાં રામપુરા વાડલામાં એક વ્યક્તિ એવા છે કે ત્યાં જોબ કરે છે, તેમને પોલીસ કોન્સ્ટેબલમાં છે. તેમને 2017માં તેમની નોકરી કરે છે અને ત્યાં અત્યારે એમનું 2018માં તેમનું પેમેન્ટ ઉપડી ગયેલ છે અને લોકોને કશું જ પ્રકારની ખબર નથી. મનરેગાનું જોબ કાર્ડ પણ લોકોએ જોયું નથી. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણી ની પાઇપ લાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કૌપાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880
राजेश पटेल वदराड, मोबाइल नंबर छे 99245 55 451।